સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા તારીખ 15મી મેના રોજ દ્વિતીય સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ વૈશ્ય સુથાર સમાજના વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા પ્રાંતિજ મુકામે સમાજની વાડીમાં યોજાયેલ દ્વિતીય સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર મહોત્સવ 15 જેટલા બટુકોએ યજ્ઞોપવિત સંસ્કારનો લાભ લીધો હતો। કોરોના કાળ બાદ સમાજની આ નવનિર્મિત વાડીમાં પહેલી જ વાર આવા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારે ગણેશ સ્થાપના બાદ ગ્રહશાંતિ પીઠી તેમજ વિવિધ ધાર્મિક વિધિ સાથે હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાયત્રી પરિવારે આ ધાર્મિક વિધિનો કાર્યભાર સંભાળી લીધો હતો અને વિધિ વિધાન અનુસાર 15 જેટલા બાળકોને યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા હતા। આ કાર્યક્રમમાં પ્રાંતિજ ઉપરાંત નરોડા, અમદાવાદ, હિંમતનગર અને મજરા ગામના બટુકોએ પણ સમૂહજનોનો લાભ લીધો હતો। આ ધાર્મિક વિધિ કાર્યક્રમમાં પ્રાંતિજ સહિત તેમજ આજુબાજુના ગામોમાં રહેતા વૈશ્ય સુથાર સમાજના ભાઈ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે વાડીનો હોલ પણ નાનો પડ્યો હતો। યજ્ઞોપવિત ધારણ કરેલ બટુકો ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ। ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન। ડોક્ટર દિવ્યા ડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ। સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર। સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી। પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર। સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી। સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યા વિહાર સ્કૂલ, 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે। અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ, બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલમાં જ। દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડે ની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું કેમ્પસ CCTV કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ CCTV કેમેરા, બાળકો માટે મિનરલ વોટરની સુવિધા,
डिजिटल शिक्षण, कंप्यूटर रूम, प्रयोगशाला, कॉन्फ्रेंस हॉल, ऑडिटोरियम हॉल, पुस्तकालय, बाळकों मां रहेल शक्तिओ बाहर लावा वर्ष दरमियान सांस्कृतिक कार्यक्रमों, महिला सशक्तिकरण ना कार्यक्रमों, वालियों साथी मीटिंग, अनेक सुविधाओं साथी अद्यतन इंग्लिश मीडियम स्कूल तथा गुजराती मीडियम स्कूल। आपना बाळकों ना उज्जवल भविष्य ने लईने एक बार अवरोन इंग्लिश मीडियम स्कूल तथा अवरोन विद्या विहार स्कूल नी अवश्य मुलाकात लो। स्थल अवरोन इंग्लिश मीडियम स्कूल, रेलवे स्टेशन रोड, तालुको प्रांति, जिल्लो साबरकांठा। મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા, એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને, ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો, અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે, અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.